नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती काव्य 3 सीलवंत साधु ने। सीलवंत એટલે કે શીલવાળુ સદાચારી ચારિત્ર્યવાન, જેના લેખિકા છે ગંગા સતી, જન્મ 1846, અવસાન 1894 માં થયું। એમના પતિનું નામ છે ગીરા સરદાસ, પુત્ર અજોભા, પિતા ભાઈજી જેસાજી સરવૈયા। એમના સાહિત્ય સર્જનની અંદર વખણાતા ભજનો છે। ગંગા સતીના જીવનની કોઈ પ્રમાણભૂત માહિતી મળી નથી, કારણ કે તેમના સાહિત્યમાં ભજનો અને જીવનકથા મૌખિક રીતે રજૂ થયા છે। તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા શામળિયાના ગીરાસરદાસ કરસંગ અથવા તો કહુડભા સાથે થયા છે। ગંગા સતી અને કરસંગ અત્યંત ધાર્મિક હતા, તેમનું જ ઘર પણ ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું હતું। કરસંગ એ લોકોનું એવું માનવું છે કે કરસંગ પોતે આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે એકવાર કરસંગ સિદ્ધિનો ઉપયોગ કરે છે, અને એ સિદ્ધિનો ઉપયોગ એમની આધ્યાત્મિક સિદ્ધિનો ઉપયોગ એક ગાય પર કરે છે અને ગાયને સજીવન કરે છે। હવે એમને આ વાતનો પશ્ચાતાપ થાય છે કે મેં મારી સિદ્ધિનો ઉપયોગ દૂર કર્યો છે, એમ કે નકામો કર્યો છે। તો એ પશ્ચાતાપ કે લોકો મારા ભજન વિશે શું કહેશે, નિંદા કરશે, એ વાતનો પશ્ચાતાપ થાય છે અને પોતે આપઘાત કરવાનું ઈચ્છે છે। હવે પહેલાંના જમાનામાં પતિ મરી જાય, મૃત્યુ પામે એટલે પત્ની પણ તેની સાથે સતી થતી હતી એવો રિવાજ હતો। તો અહીંયા કહુડભા એ પોતે આપઘાત કરે છે ત્યારે ગંગાબા પણ એમની પાસે સતી થવાનું વિચારે છે। ત્યારે કહુડભા એમને એમ કહે છે કે તમારા જે શિષ્ય પાનભાઈ છે તેમનું હજી શિક્ષણ કાર્ય પૂરું થયું નથી, તેમનું જે શિક્ષણ કાર્ય છે એ તમે પૂર્ણ કરો અને પછી જ તમે સમાધિ લેજો। એટલે ગંગાબાઈના શિષ્ય છે પાનભાઈ। તો ગંગા સતીએ પાનભાઈને 52 દિવસ સુધી એક રચનાઓ સંભળાવી હતી, જે આજે ભજન સ્વરૂપે પ્રચલિત છે, જેમ કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાય છે। બીજું જોઈએ તો મેરુ રે ડગેરે જેના મનના ડગેરે, પછી સીલવંત સાધુને ભક્તિ કરવી એ તેમણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે। ગંગા સતી પણ યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા, તેઓને પણ જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે। મનુષ્યને મળેલા શિક્ષણનો જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમની વાત કરી છે। ગંગા સતીને એવું માનવું છે કે આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે એ ક્ષણભરનો છે, તો એ મનુષ્ય દેહને આપણે સદુપયોગ કરી, આપણી જિંદગીનો સદુપયોગ કરી અને એને ભક્તિ માર્ગે વાળીએ। હવે ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત પણ બન્યા છે। પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત પણ કરી છે, જેનામાં સર્વગુણનો વિકાસ થયો હોય એ શીલ છે એવું તેમનું માનવું છે। જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદભાવ ન હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જેના એક હોય, આઠે પહેર આનંદમાં રહેતો હોય એવા સાધુને વારંવાર નમવાની વાત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 1ની અંદર વૈષ્ણવજન એટલે કે નરસિંહ મહેતાએ સાચા સાધુ સંતની વાત કરી હતી, તો એમની દ્રષ્ટિએ કે સાચો વૈષ્ણવજન કેવો હોવો જોઈએ, એના ગુણો કેવા હોવો જોઈએ, એનું જીવન કેવું હોવું જોઈએ, એના વિશેની આપણે માહિતી મેળવી હતી। હવે કાવ્ય 3ની અંદર ગંગા સતીના મતે શીલવંત સાધુ એટલે કે ચારિત્ર્યવાન સાધુ કેવો હોવો જોઈએ, એમના મતે કેવા વિચારો છે એ અહીંયા આપણે આ કાવ્યની અંદર જોવાના છે। તો એની ટૂંકમાં માહિતી મેળવીએ તો ગંગા સતી એમ કહે છે કે સાચો આદર્શ એટલે કે ભજનમાં જે એક આદર્શ સંત હોય એ કેવો હોવો જોઈએ, કે એના એ સર્વગુણનો એનો વિકાસ થયેલો હોવો જોઈએ, એનું ચિત્ત એટલે કે એનું મન હંમેશા નિર્મળ હોવું જોઈએ,
તેના મનમાં કોઈ શત્રુ કે મિત્ર બંનેમાં કોઈ ભેદભાવ ન રાખતો હોવો જોઈએ અને એનું મન હંમેશા પ્રભુમાં પરોવાયેલું હોવું જોઈએ. એના મન વચન કર્મ ત્રણેયમાં એકરૂપતા હોવી જોઈએ અને આઠે પહોળે એ હંમેશા આનંદમાં જ રહેતો હોવો જોઈએ એવા સાધુને એ વારંવાર નમવાની વાત કરે છે. તો ચાલો આપણે કાવ્ય તરફ આગળ વધીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રહે. તો લેખિકા એમ કહે છે કે એવા શીલવંત સાધુને, એવા ચારિત્ર્યવાન સાધુને હું વારંવાર નમન કરું છું કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને માં રાજ થાય મહેરબાન. તો ગંગા સતી એમ કહે છે કે જેની ચિત્તનું, જેનું મન હંમેશા નિર્મળ છે અને જેને માં રાજ થાય મહેરબાન. મહારાજ એટલે કે પરમાત્મા, કે જેના પર હંમેશા પરમાત્માની કૃપા રહેતી હોય એવા શીલવંત સાધુને હું વારંવાર નમું છું, કે એવા આ ચારિત્ર્યવાન સાધુને હું વારંવાર નમું છું. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાત્મા પ્રીત રહે. આગળ શું કહે છે કે જેને શત્રુ કે મિત્ર, એટલે કે જેના હૃદયની અંદર ઉર એટલે કે હૃદય, જેના હૃદયમાં શત્રુ કે મિત્રનો મિત્ર એવો કોઈ ભેદભાવ નથી અને જેને હંમેશા પરમાત્મા પ્રીત રહે, એટલે કે તે હંમેશા પરમાત્મામાં એટલે કે મોક્ષ પ્રાપ્તિ હોય છે, પરમાત્મામાં પરોવાયેલો હોય છે, એવા મન વચનને વાણીમાં ચાલે ને રૂઢી પાડે રીત રે. તો એવો સાધુ સંત, એવો શીલવંત હંમેશા એના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એને વાણીમાં એકરૂપતા રાખી છે અને રૂઢી પાડે એ રીત, અને એને આ સંસારમાં બનાવેલા નિયમોનું હંમેશા પાલન કર્યું છે એવા શીલવંત સાધુને વારે વારે નમું, એવા હું ચારિત્ર્યવાન સાધુને વારંવાર નમન કરું છું. આઠે પોર મને મસ્તક થઈ રહેવે, જેને જાગી ગયો તુર્યાનો તાર રે. તો લેખિકા એમ કહે છે કે આઠે પહોર એટલે કે આઠ પહોર એટલે કે ત્રણ કલાકનો એક પ્રહર બરાબર ત્રણ કલાક થાય, એટલે કે સાડા સાત ઘડી, કે જેને આઠે પહોર હંમેશા દિવ્ય આનંદમાં મસ્ત રહે છે, જેને જાગી ગયો તુર્યાનો તાર એટલે કે જે હંમેશા ભગવાનની માં સમાધિ લીધેલી છે, કે ભગવાનની ભક્તિમાં મસ્ત બનેલો છે, એવા હું શીલવંત સાધુને વારે વારે નમું છું, એવા ચારિત્ર્યવાન સાધુને હું વારંવાર નમન કરું છું. ના મરે રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વેપાર. શું કહે છે કે એવા એવો શીલવંત સાધુ કે જેને નામ અને રૂપને મહત્વ નથી આપ્યું, વ્યર્થ ગણ્યું છે, નકામું ગણ્યું છે, અને એ હંમેશા એનું મન ભજનમાં વેપાર એટલે કે અહીંયા વેપારની વાત એમ કે એટલે કે અહીંયા ભક્તિનો વેપાર કરવાનું કહ્યું છે, એવા હું શીલવંત સાધુને વારંવાર નમન કરું છું, એવા ચારિત્ર્યવાન સાધુને હું વારંવાર નમું છું. સંગ તું કરો તો તમે એવાની કરજો ને, તો ઉતરશો ભવ પાર રે. એમ કે તમે સંગત એટલે કે તમારા મિત્રો, મિત્ર વર્તુળ એવું સારું રાખજો કે તમને આ સંસારની અંદર રહેવાની સમજ પાડે. એમ કે સંસારની અંદર કયા કયા નિયમો એટલે કે સંસારના નિયમો જે સારા છે ન સારા છે બધાની અંદર તમને એમાંથી જીવવાની, એમાંથી એ વસ્તુની પાર પાડવાની સમજ આપે. તો તમે આ વસ્તુ કરશો તો તમે ભવસાગર તરી જશો. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ. એમ કે છે, એવું ગંગા સતી કહે છે કે આ બધા ગુણો જે છે એ જેની અંદર હોય એના વચનમાં હંમેશા વિશ્વાસ હોય છે, એવા શીલવંત સાધુને વારે વારે નમીએ, એવા શીલવંત સાધુને હું વારે વારે નમન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એકવાર એનું સાર જોઈ લઈએ. તો ગંગા સતી એક ચારિત્ર્યવાન સાધુને નમન કરવાનું કહે છે, કે એ ચારિત્ર્યવાન સાધુ કેવો છે કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન નથી, જેને ચિત્તની વૃત્તિ કે જેનું મન હંમેશા નિર્મળ છે
અને એ હંમેશા તેના પર પરમાત્માની કૃપા કૃપા ઉતરે છે, એટલે કે મહેરબાન છે. પછી જેને શત્રુ કે મિત્રમાં કોઈ ભેદભાવ નથી રાખ્યા અને હંમેશા એને પરમાત્મામાં જ પ્રીતિ છે, પરમાત્મામાં જ રસ છે, જેનું મન વચન અને વાણીમાં એકરૂપતા છે, કે એવા એને એને રૂઢી પાડી એવી રીતે તો એવી એને આ સમાજની રીત પાડેલી છે, એવા સીવન સાધુને નમન કરવાનું કહે છે. આઠે પહોર એટલે જેને 3 કલાક એટલે કે 7.5 ઘડીમાં ઘડી હંમેશા દિવ્ય આનંદમાં એટલે કે હંમેશા એ મસ્ત જ રહે છે, એવા બ્રહ્મ અવસ્થામાં જાગૃત થઈ છે, એવી જેને સમજણ શક્તિ પ્રાપ્ત કરી છે, એવા સાધુને હું નમન કરું છું. પછી જેને પોતાના નામ અને રૂપને નકામા ગણ્યા છે, વ્યર્થ ગણ્યા છે અને હંમેશા સદાય ભજનનો જ વેપાર કર્યો છે, હંમેશા એમ કે ભજનમાં જ મસ્ત રહીને ભજનનું જ ધ્યાન ધર્યું છે, એવા સીવન સાધુને નમન કરું છું. પછી કહે છે કે જેને સંગત એટલે કે આપણે જે મિત્ર વર્તુળ હોય તે, તો કે આપણી સંગત કેવી એવા સારા વ્યક્તિની કરીએ કે આ સંસારમાંથી જે મુશ્કેલી આપણને પડે છે, દુઃખ આવે છે, એ દુઃખમાંથી આપણે એ દુઃખને દૂર કરીએ અને જીવનની અંદર આગળ વધીએ, તો એવા સારા વ્યક્તિની તમે સંગત કરજો કે તમને સાચો ધર્મ ભક્તિ માર્ગ બતાવશે અને કોઈ પણ મુશ્કેલીમાંથી પાર પાડવાનો રસ્તો બતાવશે, તો તમે આ સંસારને પાર પાડી શકશો, સંસારમાંથી તરી શકશો. પછી છેલ્લે ગંગા સતી એમ કહે છે કે આ બધા જે ગુણો રહેલા છે, તો પાનભાઈ આ જે ગુણો જેના અંદર રહેલા છે એના વચનમાં આપણે હું વિશ્વાસ રાખું છું, એવા સીવન સાધુને હું વારંવાર નમન કરું છું. હવે આગળ શબ્દ સમજૂતી. શીલવંત એટલે શીલવાવ, સદાચારી ચારિત્યવાન, ઉર હયું, મિથ્યા ફોગટ વેદ, પ્રહર એટલે કે 3 કલાક એટલે એક પ્રહરના 3 કલાકના એટલે કે 7.5 ઘડી. એમાં આવતા તળપદો તરફ ધ્યાન આપીએ તો નિર્મળ એટલે કે નિર્મળ, રૂઢી સારી, મહારાજ મહારાજ, પરમારથ પરમાર, રેવે રહે વચનુમાં એટલે વચનોમાં, વેપાર એટલે વ્યવહાર, પોર એટલે પ્રહર, સંગતુ સંગત. વિરુદ્ધવાર્થી કેટલાક શબ્દો છે, નિર્મળ મલિન, શત્રુ મિત્ર, વ્યવહાર દુવ્યવહાર. રૂઢિપ્રયોગો જોઈએ તો નામને રૂપ મિથ્યા કરવું, નિર્મોહી થઈને જીવવું, નામને રૂપ મિથ્યા કરવું, નિર્મોહી થઈને જીવવું, તુર્યાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો, તુર્યાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો. આઠે પહોર આનંદ હંમેશા પ્રસન્ન રહેવું, આઠે પહોર આનંદ હંમેશા પ્રસન્ન રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, પારકાના હિત માટે કાર્ય કરવું એટલે કે પરમાર્થ, કે બીજાના હિત માટે આપણે જે કાર્ય કરીએ છીએ એને કહેવાય છે પરમાર્થ. મલિન નથી તેવું તો નિર્મળ, મલિન નથી તેવું તે નિર્મળ. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે આ સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે. હવે આપણે પ્રશ્નોત્તરી કરીએ તો ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? ગંગા સતી સીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. સીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? સીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. ગંગા સતીનું કયું ભજન તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો ગંગા સતીનું સીલવંત સાધુને ભજન તમારા પાઠ્યપુસ્તકમાં છે. સીલવંત સાધુને શામાં પ્રીતિ હોય છે? તો સીલવંત સાધુને પરમાત્મા પ્રીત હોય છે. હવે સીલવંત સાધુનો શું અર્થ? સીલવંત સાધુ એટલે કે ચારિત્યવાન સાધુ, જેણે શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, આ પંક્તિનો ભાવ શું છે? તો જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિમાં જીવનની નિર્લેપ બનવાનો ભાવ
ભાવ કર્યો છે, કેમ કે એ દુનિયાની અંદર નથી કોઈને શત્રુ, એમ કે શત્રુ અને મિત્રની અંદર કોઈ ભેદભાવ રાખતો નથી. આઠે પોર શબ્દનો અર્થ, આઠે પોર એટલે કે એક પ્રહરના ત્રણ કલાક. તુરિયાનો તાર એટલે, તુરિયાનો તાર એટલે કે ધ્યાનાવસ્થા સમાધિ સ્થિતિ. સિલવન સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો આ કાવ્યની અંદર જે અંતિમ પંક્તિ છે એમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરે છે? તો સિલવન સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને, આ કોને ઉદ્દેશે છે? પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. ગંગા સતીનું પૂરું નામ જણાવો. ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહશંગ ગોહિ. વિદ્યાર્થી મિત્રો, આજનું કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. હવે આજે જે ચલાવવામાં આવે છે એ આજનું કાર્ય આપણે આજે જ કરીએ તો આપણા માટે વધુ સરળ બને છે, તો હું એવી આશા કરું છું કે તમે આ કાવ્ય સારી રીતે સમજ્યા હશો અને એનું સ્વાધ્યાય કાર્ય તમે તમારી જાતે કરી શકશો. તો અહીંયા આપણે આ ટૉપિક પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ નવા ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ.